થોડુંક અવાજમાં પ્રોબ્લેમ છે મારો, એટલે થોડુંક તમને સમજવામાં થોડું વધારે ધ્યાન રાખજો. જોરથી બોલાશે નહીં, છતાં પણ ટ્રાય કરું છું. કે આપણે ચાર ગુણ શીખી ચૂક્યા છીએ, પાંચમો મિત્રો શીખીએ છીએ, કટોકટી વેળા એક તંત્રી વ્યવસ્થા. તો ભારતના બંધારણમાં ત્રણ પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે. યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમમાં એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિષયક કટોકટી જાહેર કરી શકાય. કટોકટી વિશે મિત્રો તમને થોડીક ટૂંકમાં વાત કહું તો દેશમાં કટોકટી માટેના ત્રણ જોગવાઈ આપવામાં આવી છે કે આવી જો પરિસ્થિતિ દેશમાં થાય તો આપણે દેશમાં કટોકટી જાહેર કરી શકીએ. કટોકટી એટલે શું એ તમને સમજાવું તો કે ભાઈ દેશમાં અમુક એવી પરિસ્થિતિ આવે જ્યારે દેશમાં નાણાં છે એ ખૂટી જાય અને પછી એવી રીતે સરકારને દેશનું વ્યવસ્થા તંત્ર ચલાવવું પડે તો ત્યારે એ કટોકટી જાહેર કરી શકે. તો એમાંથી પહેલું ક્યારે જાહેર કરી શકે તો યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમમાં એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિષયક કટોકટી જાહેર કરી શકાય. કે કોઈ પણ એવું યુદ્ધ થયું હોય, વિશ્વ યુદ્ધ થાય, એવું કોઈ યુદ્ધ થાય અથવા કોઈ બાહ્ય આક્રમણ કે કોઈ સશસ્ત્ર બળવો દેશ પર કરે તો આવી પરિસ્થિતિમાં જ્યારે દેશની રાષ્ટ્રીય સલામતી જોખવાતી હોય ત્યારે દેશ છે એ કટોકટી જાહેર કરી શકે. બીજું છે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય અથવા બંધારણીય જોગવાઈઓ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે તેમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે અને રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લાગુ પડે. આ જે બીજું છે એ ખાસ યાદ રાખજો. શું છે તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે પડી ભાંગી, કાયદો મતલબ કે આપણા જે બંધારણ પ્રમાણે જે કાયદો ચાલે છે જે સરકાર અત્યારે છે બરાબર એ સરકાર જ પડી ભાંગી કે કોઈ રાષ્ટ્રીય સલાહ સોરી કે બંધારણીય જોગવાઈ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે એમ ન હોય. કે આપણે અત્યારે ગુજરાતમાં રહીએ છીએ બરાબર છે, તો આપણા ગુજરાતમાં અત્યારે કઈ સરકાર ચાલે છે? ભાજપ સરકાર, બીજેપી સરકાર ચાલે છે. રાજ્યમાં કંઈ પણ એવી પરિસ્થિતિ થાય જેના કારણસર રાજ્યની જે સરકાર છે એ સરકાર પડી ભાંગી, મતલબ કે સરકાર છે એ આખી પડી ભાંગી, એ સરકાર છે એ કામ ન કરી શકે, જો એવી પરિસ્થિતિ થાય તો કેન્દ્ર સરકાર કટોકટી છે બંધારણીય કટોકટી જાહેર કરી શકે. કે એને બંધારણીય કટોકટી કહીએ કે કેન્દ્ર સરકારે બધું બંધારણીય કટોકટી જાહેર કરી શકે અને રાષ્ટ્રપતિ શાસન નીચે એ રાજ્યનું કાર્ય ચાલે. કે રાષ્ટ્રપતિ શાસન નીચે રાજ્યમાં જે કામ છે એ કટોકટી બંધારણીય કટોકટી પ્રમાણે એ લાગુ પાડી શકે. ત્રીજું છે, સતત ભાવ વધારાના કારણે નાણાંના મૂલ્યમાં ઝડપી ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય. સતત ભાવ વધારો, કોઈ પણ વસ્તુ છે એનો સતત ભાવ વધતો જાય વધતો જાય વધતો જાય તો સ્વાભાવિક છે કે આપણને ખબર છે કે દેશમાં નાણાંનો પૈસાનો અભાવ થવાનો છે. જો આવી પરિસ્થિતિ હોય તો તેને નાણાકીય કટોકટી જાહેર કરી શકાય. મતલબ કે ત્રણ કટોકટી હોય, એક વિષયક કટોકટી, એક બંધારણીય કટોકટી અને ત્રીજી છે નાણાકીય વહીવટ કટોકટી જાહેર કરી શકાય. પછી આપણે છઠ્ઠું પણ શીખવાના છીએ, આધાર સ્તંભોમાં દ્વિગૃહી પ્રથા. દ્વિગૃહી પ્રથા, દ્વિગૃહી પ્રથામાં શું છે, લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી બનેલી લોકસભા છે. લોકશાહીમાં લોકસભામાં જ સાચી સત્તા સ્થાપિત થયેલ છે. સંસદના બે ગૃહો છે, ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા. ખાસ યાદ રાખજો આપણું લોકસભા અને રાજ્યસભા આ તમારે એક વાક્યના પ્રશ્નમાં પૂછાઈ શકે કે ઉપલું ગૃહ કયું છે અને નીચલું ગૃહ કયું છે. તો ઉપલું ગૃહ છે રાજ્યસભા અને નીચલું ગૃહ છે લોકસભા. પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. પ્રધાનમંડળને સંસદને જવાબદાર છે. પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા ઉપર રહી શકે છે. કે પ્રધાનમંડળ છે એની રચના કોણ કરે છે તો સંસદના જે સભ્યો છે એ પ્રધાનમંડળ
કરી શકે છે. સંસદીય સરકાર કે સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે. પ્રધાનમંડળમાં અત્યંત મહત્વના નિર્ણયો લેવાતા હોય છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ ચાલતો હોવા છતાં ખરેખર સત્તા કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ અને રાજ્યોમાં મુખ્ય પ્રધાનના વડપણ હેઠળનું પ્રધાનમંડળ જ વહીવટી અને કારોબારી સત્તા ભોગવે છે. એ આપણને ખબર છે કે રાજ્ય છે તો રાજ્યમાં શું હોય? મુખ્યમંત્રી. અને દેશ છે તો દેશમાં કોણ છે? વડાપ્રધાન. એમ જોઈએ તો વધારે વહીવટ છે, વધારે જવાબદારી છે અહીં રાજ્યપાલ પાસે છે અને અહીં રાષ્ટ્રપતિ પાસે છે. છતાં પણ વહીવટ હંમેશા કરતું આ બંને વ્યક્તિ હોય છે, મુખ્યમંત્રી અને વડાપ્રધાન. બાકી વધારે સત્તા આ બંને પાસે હોય છે, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ પાસે. દેશના રાજ્યની કંઈ પણ વ્યવસ્થા છે તો એ વ્યવસ્થાનું જે કંઈ પણ આગેવાની એ હોય એ બધું એટલે બધું રાજ્યનું રાજ્યપાલ પાસે હોય છે અને દેશનું રાષ્ટ્રપતિ પાસે હોય છે. પણ રાજ્યપાલ છે એ મુખ્યમંત્રી પાસે કામ કરાવે છે, રાષ્ટ્રપતિ છે એ વડાપ્રધાન પાસે કામ કરાવે છે. રાજ્યનું પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. લોકસભા એ કાયમી ગૃહ નથી. કે રાજ્યનું જે પ્રધાનમંડળ છે એ રાજ્યસભા કે રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે અને લોકસભા એ કાયમી ગૃહ નથી. કે લોકસભા છે એ કાયમી ગૃહ નથી. આમાં સભ્યો ચૂંટાય, એ સભ્ય નિવૃત્ત થાય, ફરીથી બીજા સભ્યો ચૂંટાય, નિવૃત્ત થાય, તો એ સત્તા છે એ લોકસભા છે એ કાયમી નથી. એ વિખાતી જાય અને નવી બનતી જાય, વિખાતી જાય અને નવી બનતી જાય. તેની મુદત 5 વર્ષની હોય છે. રાજ્યસભામાં રાજ્યો રાજ્યોની વિધાનસભામાં ચૂંટાઈને આવેલા ધારાસભ્યો ચૂંટે છે, જેઓ તેઓ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. કે આમની મુદત કેટલી હોય છે? કે 5 વર્ષ. 5 વર્ષ પછી લોકસભા વિખાય અને બીજી લોકસભા બને છે. એમાં જે તે રાજ્યસભામાં સભ્યો રાજ્યોની વિધાનસભા છે એ ચૂંટાઈને આવેલા જે ધારાસભ્યો છે એ એને ચૂંટે છે અને તેઓ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અનુભવી એવી 12 વ્યક્તિઓની સભ્ય તરીકેની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. ક્યાં? અહીંયા રાજ્યસભામાં જેટલા પણ વ્યક્તિઓ છે એમાંથી 12 વ્યક્તિ, બાકીના જે સભ્યો છે એ ત્યાંથી લીધા પેલામાંથી ચૂંટાઈને આવે છે, પણ 12 વ્યક્તિ છે તેની ઉમેદવારી છે રાષ્ટ્રપતિ કરે છે. અને એ 12 વ્યક્તિ કયા હોય? તો એ 12 વ્યક્તિ છે એ અલગ અલગ ક્ષેત્રમાં નિષ્ણાત હોય, અલગ અલગ કાર્યમાં જે નિપુણ છે એવા 12 વ્યક્તિઓની પસંદગી કરવાની જવાબદારી રાષ્ટ્રપતિની છે. મતલબ કે એ 12 વ્યક્તિ છે એ 12 વ્યક્તિઓને ક્યાંય ચૂંટણીમાં ઊભું રહેવાની જરૂર રહેતી નથી. એની સીધી એટલે સીધી પસંદગી છે એ રાષ્ટ્રપતિ કરતા હોય છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. તેના 1/3 સભ્યો દર વર્ષે નિવૃત્ત થાય છે. તેટલા સભ્યો ફરીથી ચૂંટાવાને પાત્ર છે. આમ રાજ્યસભાનો સમય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે. કે આમાં જે કોઈ પણ વ્યક્તિ છે એ 5 વર્ષ અને અહીંયા છે એ 6 વર્ષ. કઈ રીતે? તો આમાં જેટલા પણ સભ્યો છે એ દર વર્ષે, એ સભ્યોમાંથી દર વર્ષે 1/3 સભ્યો છે એ નિવૃત્ત થાય, કે એની જગ્યાએ બીજા વ્યક્તિ આવે, એ નિવૃત્ત થાય એની જગ્યાએ બીજા વ્યક્તિ આવે. એટલે એમાં જે સભ્યપદ છે એ 6 વર્ષનું સભ્યપદ ધરાવે છે. રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે, જ્યારે લોકસભાની સત્તાઓ વિશેષ ચડિયાતી અને નિર્ણાયક છે. રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી. કે રાજ્યસભાની સત્તા છે એ પ્રમાણમાં ઓછી હોય છે, જ્યારે લોકસભાની સત્તાઓ છે એ વિશેષ છે, ચડિયાતી છે અને રાજ્યસભાનું સંપૂર્ણપણે, રાજ્યસભાનું ક્યારેય પણ સંપૂર્ણપણે વિસર્જન થતું